નમસ્કાર, જે એસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. દિનુ બોગા સોલંકી કે જેને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસની અંદર દિનુ બોગા સોલંકી સહિત તમામ આરોપીઓ છે કે જેઓનો છુટકારો કરવામાં આવ્યો છે. સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હોવાનું હાઈકોર્ટનો મત છે. હાઈકોર્ટે પોતાનો મત રાખ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ છે દિનુ બોગા સોલંકી કે જેને હાઈકોર્ટ તરફથી સૌથી મોટી રાહત મળી છે. આજે અંગે વધુ માહિતી માટે સદતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, સૌથી મોટી રાહત દિનુ બોગા સોલંકી સહિત જેટલા પણ આરોપીઓ હતા તેને લઈને આ કોર્ટે આપ્યો છે પોતાનો મત, વિગતો શું? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ભાજપના પૂર્વ સાંસદ છે દિનુ બોગા સોલંકી, તેને જ હત્યાના કેસમાં તેમની ઉપર કેસ ચાલતો હતો અને તે તમામ આરોપી છે તે જામીન પર મુક્ત હતા. એટલે કે કહી શકાય કે જે આરટી એક્ટિવિસ્ટ અમિત જેઠવા હતા તેના હત્યાના કેસનો જે આરોપ દિનુ બોગા સોલંકી ઉપર લાગેલો હતો તેની જ અંદર ગુજરાત હાઈકોર્ટમાં જે મહત્વનો ચુકાદો આવ્યો છે કે ચુકાદામાં વાત કરવામાં આવે તો હાઈકોર્ટે તમામ જે આરોપી છે તેને મોટી રાહત આપી છે. એટલે કહી શકાય કે અમિત જેઠવા હત્યા કેસની અંદર દિનુ બોગા સોલંકીને સહિત તમામ આરોપીનો છુટકારો થયેલો જોવા મળી રહ્યો છે. અને કોર્ટે નોંધ્યું છે કે સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હોવાનું પણ કોર્ટનો મત જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે દિનુ બોગા સોલંકીને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક જ મોટી રાહત કહી શકાય. એટલે કે કહી શકાય કે તેમનો છુટકારો ગુજરાત હાઈકોર્ટમાંથી થવા જઈ રહ્યો છે. એટલે કે તે બીજી વિગતો છે કે લેખિત ઓર્ડર હાથમાં આવશે ત્યારબાદ કયા કારણોસર વધારે માહિતી તેમાંથી જ મળી શકશે કે કયા કારણોસર કોર્ટ દ્વારા તેમને છુટકારો આપવામાં આવ્યો છે. જી ધવલ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.